ना मैया ना सोपड़ी सांझ ऐसे मैया गिसाव मैया ना की तीन मैया आ रे ले ला 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 बताए ऐसा अब नहीं की ना खूब बताए नो ना बताए ना अब तो ऐसा अब देवा ना ऊपर चेत ले ना खूब तो दोए ने बेहजार बोला ना अखाता ना अब बताए ने देवा पड़े मरे ए सांझ है ए बेटा ए भाई राई काम है हाल ए आओ बोलो आ मोटो मारो नाम केवो से किरे आवे ना सो सा विना खाइता विना नो जाय केना लीधे थी मारा लीधे थी એટલે હે ને તમારું મોટું નામ કેના લીધે થી મારે લીધે થયું છે હોને ના 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 ઈ રેવા દે ઈ રેવા દે નહીં રોટલા ટિફિન હું દઉં છું એને સા હું બનાવીને દઉં છું પણ આ બધું લાવી તો હું દઉં છું ને હટાણું ભલે ઈ તમારો ભાઈ પણ દઈ છે મેમાં નઈ છે ને મને પોતો ફેરો તો આવડે છે એની ઉપર ના ના તમ તારે જો ઈ કાઈ નહીં નામ તો આપડું જ રે હે હા હું જોઉં છું તમારા નામ ઉપર આમ જોઈજો તમે જોઉં ને આમ હાવેણી અને પોતું ન ફેરી નાખું તમને કહીજો તો આ લેવા બધે હું પૈસા દેતો હું બાકી હી બધે આ જાઓ એલ ગયો ગયો ને દઈ આવું હું જલ્દી આવીજો અરે ગાને આવો મારું મોટું નામ લે કેમ ગયા ધમાલાલ કે ધમ ભાઈ છે લે આ કરો કે તું નથી સાહેબ નથી ઘરે કોઈ એ જય શ્રી કૃષ્ણ ખાનદાન ખોલું પણ ધમાનું ભલામણા નામ ધીરુભાઈ કેવડું છે અને એના ઘરના સંસ્કાર ખાનદાન ખોડે ની જ વાતું થાય ને બધા ગામમાં ધમભાઈ ધમભાઈ થાય અરે ઈને ગિરેજીના બાય ને એવો વખાણ થાય બીજે આ પણ ઈ તો ઈના જ થાય ને અને તમે ભલા મણો આયા હાજ પડે હતા ગિરાજ જમ્બન પણ તમે આમ પાધરા આવીને શું કામ રોવા મંડ્યા મને જન તમાર ત્રણેય દયા આવે છે ને એટલે રોણું આવે છે અરે અમારી થી આપણે આપણા ભાઈ ને શું દિયા અમારી તમાર દિયા હું કામ ખાવી પડે તમને ખબર તો છે ને કે તમાર ભાઈ છે ને કોઈને પણ આયા ઘરે આવે ને તો કાઢાવ કે નો જાવા દે હા ઈ તો આપણને બધાને ખબર છે પણ ઈ છે ને એમ કે પેલા ખવરાઈ લેવાનું અને પછી ઓલો બડિયો પડ્યો ને હા ઈ ત્રણ ત્રણ બડિયો એક એક ને મારે પછી જી મોકલે પેલા ખવરાવે ને પછી એટલે જન્મન તમાર ત્રણે દયા આવે છે કે તમે આ થઈ કમી નો આવકો પણ હવે તમે આમ સાના રહ્યો અને તમે આમ રોશ્યો નહીં અને સાના રહ્યો તમે ઈ તો અંધી હાસી હોય તમે છે ને ત્રણે માં કોઈ ખાધા વગર ના જાતા હું રાંધવા જાઉં છું નકા મન છે તમાર ભાઈ મને ખીજાય કે ખાધા વગર ના મોકલી દીધા તમ બે ત્રણે હું રાંધવા જાઉં અંદર ના ના વાંધો ને એમે તમ ત્રણે બેઠા આવી યમ ભાઈ અમે છે ને મારે તો ખાધા વગર જવું નથી અમે તારા બાપ ખાવાનો દીકરો ક્યાં તું થાસ કા ઇને શું વાત કરી માં તને કઈ સમજણ પડે મને કઈ સમજણ જ પડે ઇને કે તું ખાધા વગર ન ગતા મારે હમ છે અમે ઇના હમ દીધા હોય ને તો આપણે તો ધીરા આચીન હટકાવા વાળી કરવાની છે કેમ અમે ઈ ધમાના ઘરના ઈમ કઈન ગયા કે પેલા એમે મારા ઘરવાળો પેલા જમાડે છે આવેલા મહેમાન ને
પછી ખાધ્યા પછી કેસે આ હોટો પીડ્યો હે આ હોટો પીડ્યો ભાળસ હા અમે જો આ આપણને ખાધ્યા પછી જો આ તતણ મારવાના હોય તો મારું તો તારો દીકરો એક બડો નિસરી ખમે અરે હું તો અર્જન કમ હાલો રૂકડ હાલો હાલો બે ભાઈ રા હા હાલો કે ઉભો રે ભાઈ એ ઈ નો તારો ખાટલો કેમ થયો તો અરે તમારા મહેમાન તમારા ઘરમાં કદી ખૂટે છે પણ મહેમાન તો આવનું નામ છે અરે મહેમાન તો આવે તો ખરા જ ને પણ મહેમાન જમવા દીધું તે સાપોની પાયા તેમનામ જીવે ગયા અરે ઈ મહેમાન તમને ખબર છે એને કેવું કીધું એને એમ કીધું ઈ કે પહેલા ખાવાનું પછી કે પહેલા અમને હે નહીં કે બળિયો દિયો આ તમાર બાપ જે ઓખતો છે આમાં થોડો દેવા તમને પૈસા વગરનો પણ બળિયો દઈ દેવાનો તો પણ જમવા તો દેવાય ને ખાધાય ને વી ગયા મે તો એને કીધું પણ માર માનલી થઈ ને તમ જા દે દો લાય લાય ગાય લાય 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 ઉભો રહી તારો અરે તમા અમને જવા દે એને તું તારે આજ પછી તારા ઘરે કોઈ દિન નહીં આવી પણ શું કયો વાત તો કરો પણ શું આ મુનો કોઈ માથે ભલામણા કરાય ઘરે શું તમે હાથ કરીને ખવરાવીને તમે શું આ બડિયા મારવાના છે આવું કરાય પણ આવું કોણ કે હે અને ત્રણ ત્રણ બડિયા મારો ત્રણ ત્રણ તમે મહેમાન ને પેલા બોલાવો છો પછી જમાડો છો જમાડીને તતણ બડિયા મારો છો પણ એવું ને કે આ તમને કે કોણ આવું કોને કીધું તારી બાઈડી અમને કીધું ઈ કે મારા ધણી કે પેલા જમાડા પછી તતણ બડિયા મહેમાન ને મારે હશે અરે ના 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 ઠાકર ને હા હાલો હાલો ગીરે હાલો તમને હું એવું કોઈ કરતો જ નથી તો તારી બાઈડીએ કેમ અમને આવું કીધું એ અને મારી બાઈડી આમ કે તમને એમ કરી નહીં જમાડવા હોય એવું હોય એવું છે હા રસોઈ નું કેતા કે હું રસોઈ બનાવું છું હા હા એના એ બાના હોય હા ના કીધું એટલે કોઈ હું મારતો ને કોઈ ને મારું મહેમાન ને મારવાનો હોય અરે જવરોય મારે આ આપણે દાવા નથી દેતા કે ભાગવાની તો તમે કરશો જ નહીં જમા અત્યારે ભલા મીનો અમે હું તો ધોડે એકું નહીં એ સાંજે ભાઈ રે નક્કી આજ મારો ભાંડો ફૂટવાનો આવી કે તમે આ બે મને પાછા લાયો મેં તમને કીધું તમને યાદ નતો કોઈ ને અમે આવું કરાય કોઈ માથે અરે તમને ખબર નથી તમાર ભાઈ હું હોશિયારી મારે એમ કે તમારી વાત સમજી ગયો છો એ તો બધું તમારે જ કરવાનું હોય અને ભાઈ ધમા અને તું જો એમ કેતો હોય કે મારું આવડું મોટું નામ ને હું કવિ મત થાય નામ ને તીમ ઈ બધી તારી અફાય બરોબર તો હાસું આ મહેમાન આવે જે કાંઈ આવે તારા ઘરે હું એવું માનું છું ઘણા ઘણા બધા હાંજ પડે જમતા હશે પણ મૂળ તો તારા ઘરના બધું રાંધે ટાઈમે આપે તય ને તો જોઈ ને હું કાઈ ન કરી દઉં હું ઓડે આવે ને વડકા ભરીને વાતો કરું તો કોણે આમણે મહેમાન આવે અને ધમા થોડું છે ને ધમા ઈ રૂડું કેતો ને ઉજળું તો બાયના હિસાબે અને જો ધમા જે કાંઈ તારું બૈરું હોય કે મારું બૈરું હોય
આપણને ઉજળા રાખવા, એના પોતાના ધણી ને ઉજળો રાખવો ને, એના હાથમાં હોય, એ તો એના હાથમાં જ હોય. બાકી આપણે જે પાવર જીતતા હોય ને, એનો હાલે, એનો હાલે ને, એક જ ચેકન માં આપણને હે ને હેઠા બેહાર દે. અરે એ તો બરોબર છે કે તમારા પાવર ઉપર પોતું ફેરી દઈ, જોયું ને આમ પોતું ફરી જાય, ભાર ન લાગે એટલે. હવે જે મોટા મોટા ફાંકા મારતો ને સમજો. અરે હા, મોટા મોટા ફાંકા ન મારવાનું હોય ભાઈ, તો જઈ ભાઈ એને આપણને હેઠા બેવાડ દે. હું એવું માનું છું તારા ઘરે હો જણા હાજે જમતા, પણ ઈ તમારા બે લીધી છે, બે લીધી. જોયું ને મિત્રો, કહેવતમાં કીધેલું હોય કે નારી તું નારાયણી, અને ગમે ઈ ઘરવાળા એમ હમતતા હોય ને કે હું મારી મહેનત થી ને મારી લીધે થી આગળ વધ્યો છું, તો ઈ ખોટું છે. ઘરવાળી વગર કોઈ દી કોઈ પણ ઘરવાળો આગળ વધતો નથી. અરે મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને હા, બે લાઈક દબાવવાનું ભૂલતા નહીં.